अगोड़ा विधानसभा नो स्नेह मिलन कार्यक्रम में वडोदरा शहर भाजप प्रमुखे 2024 न्या लोकसभा चूंटणी में कांग्रेस उम्मीदवारों ने डिपोजिट जप्त करवा माटे कार्यकर्ताओं ने अपील करी। दिवाळी पर्व बाद भारतीय जनता पार्टी द्वारा विविध विधानसभा में विस्तारों में स्नेह मिलन सम्मेलन नु आयोजन करवामां आवी रहेल छे। त्यारे गत रोज नूतन वर्षना प्रारंभे भारतीय जनता पार्टी ना अकोटा विधानसभा ना धारासभ्य चैतन्य देसाई द्वारा स्नेह मिलन सम्मेलन नु आयोजन गोकुल पार्टी प्लॉट खाते करवामां आव्युं हतुं, जेमां राज्यना पूर्व गृहमंत्री तथा भारतीय जनता पार्टीना मध्य गुजरातना प्रभारी एवा गोरधनभाई जड़फिया, गुजरात विधानसभाना मुख्य दंडक बालकृष्ण शुक्ल, अकोटा विधानसभाना धारासभ्य चैतन्य देसाई, मंजलपुर विधानसभाना धारासभ्य योगेश पटेल, साजीगंज विधानसभाना धारासभ्य केयूरभाई रोकड़िया, शहर भाजपा अध्यक्ष डॉ विजयभाई शाह, मेयर पिंकीबेन सोनी, पूर्व धारासभ्यो, पालिकाना विविध वोर्डना नगरसेवको खास उपस्थित रह्या हता। पार्टीना वरिष्ठ कार्यकर्ताओनुं खास सन्मान करवामां आव्युं हतुं। કે સમગ્ર ગુજરાતમાં કોઈ એક પણ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સામેના રાજકીય પક્ષના સાંસદ એની ડિપોઝિટ જશે કે નહીં આપણે જાણતા નથી, પરંતુ વડોદરા લોકસભાના સાંસદની સામેનો રાજકીય પક્ષનો જે કોઈ પણ ઉમેદવાર હશે એની ડિપોઝિટ જાય એની ચિંતા એ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે સૌએ કરવાની, અને અકોટા વિધાનસભામાં ગઈ વખતે 80,000 થી વધારે મતના લીડથી આપણા સાંસદ જીત્યા છે, આવનારા સમયમાં આ લીડ 80,000 થી 1,50,000 નો થાય એની ચિંતા પણ આપણા સૌ કાર્યકર્તાઓના માધ્યમથી થાય। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ 19-26 રાજ્યની 182 વિધાનસભામાં, અને આમ પણ આપણી પરંપરા રહી છે કે ગુજરાતમાં દિવાળીના પર્વ પછી નવા વર્ષ તરીકે આપણે બધા ઉજવીએ છીએ, એકબીજાને શુભકામના પાઠવીએ છીએ, ઘરે જઈએ છીએ, બધાને બોલાવીએ છીએ। એ રીતે આજે વડોદરામાં અહીંયા વિધાનસભામાં ચેતનભાઈના વિસ્તારમાં, અને આવતીકાલે બાળુભાઈના છે, એમ રોજે રોજ એક વિધાનસભા વડોદરા શહેરની થશે, એટલે અમારો પ્રવાસ એ રીતે ચાલતો હોય છે। અને શુભકામના પાઠવીએ છીએ માત્ર કાર્યકર્તાને નહીં, વડોદરાના નગરજનોને પણ શુભકામના પાઠવીએ, કારણ કે એમના કારણે અમે આ શાસન વ્યવસ્થાનો ભાગ બન્યા છીએ, એટલે હૃદયપૂર્વકની સમગ્ર સંસ્કારી નગરી વડોદરાને પણ શુભકામના નવા વર્ષની। આપ સૌ ખૂબ સારી રીતે નવા વર્ષની ઉજવણી કરી અને ફટાકડા ફોડ્યા છે, આનંદ વ્યક્ત કર્યો છે, બધાનામાં સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ આવે એવી ભગવાનને પ્રાર્થના। આજે 21 નવેમ્બર 2023 નિમિત્તે સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે અકોટા વિધાનસભા વોર્ડ નંબર 10 ગોકુલ પાર્ટી પ્લોટ પર આ સંમેલન રાખવામાં આવ્યું હતું, અને ઘણા મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ, અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ એકબીજાને મળ્યા અને દિવાળીની શુભેચ્છાઓ એકબીજાને આપી। સાથે આ સ્નેહ મિલનમાં દરેકે દરેક ખૂણેથી કાયમ ન મળતા એવા કાર્યકર્તાઓ આજે એકબીજાને મળ્યા, અને બધા ખુશ છે, આવતા સમયના કામગીરી માટે પણ બધા તૈયાર છે, એટલે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હવે એક રીતે આપ જુઓ તો પાર્ટી ભારતીય જનતા પાર્ટી એક જાગૃત પાર્ટી છે, હંમેશા સતત કંઈ ને કંઈ કાર્યમાં વરાયેલી પાર્ટી છે, એટલે દરેકે દરેક કાર્યકર્તા હંમેશા ઊભા પગે રહેતો હોય છે અને દરેક કામગીરીમાં તેઓ પોતાના હિસાબે જે પોતાનું કર્તવ્ય હોય, કાર્યનિષ્ઠતા હોય એ પ્રમાણે કાર્ય કરતા હોય છે। આવતું વિધાનસભા, આવતું તમારું જે ઇલેક્શન છે લોકસભાનું, એ અતિ મહત્વ છે। જો કે આમ જોવા જાવ તો પાર્ટી માટે દરેકે દરેક ઇલેક્શન અતિ મહત્વના જ હોય છે, આ પણ ઇલેક્શન અતિ મહત્વનું છે, અને આ વખતે એક લક્ષ્ય સાધ્યું છે કે 5 લાખથી વધુ વોટથી દરેકે દરેક ગુજરાતની સીટ ચૂંટાઈને આવે, એના માટે કરીને જે બી કાર્ય રીતે કરવાની આવશે, જે બી કાર્યમાં બદલાવ કરવામાં આવશે, એ કાર્યકર્તા એમના રીતે એમને સમજાવવા પ્રમાણે કરશે, અને આ લક્ષ્ય અમે સૌ બધા એક સાથે મળીને પ્રાપ્ત કરીશું। જુના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું આજે? હા, દર વર્ષે અમે જૂના કાર્યકર્તાઓનું સન્માન કરતા જોઈએ છીએ। આ વખતે જનસંઘથી લઈને હમણાં સુધી, જનસંઘથી લઈને 1980માં પહેલા 1978માં જનસંઘનું સમાપન થયું, જનતા પાર્ટીમાં ભેગા થયા, ત્યાર પછી 1980માં ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું, અને આજે લગભગ 43 વર્ષ પછી જેઓ પણ જનસંઘ સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે, જે આત્મીયતા પાર્ટી સાથે જોડાયેલી છે આટલા વર્ષોથી, એ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું, કારણ કે આ પાર્ટીમાં એક જીવંત, એટલે આ પાર્ટી જીવંત જ રહેશે એ એક
એક આઈડિયલ એક આઈડિયોલોજી એક આઈડિયા રીતે ચાલતી પાર્ટી છે. એના કારણે દરેકને સન્માન, નાનો મોટો દરેકને સન્માન આપે છે. પણ એક સ્પેશિયલ સન્માન કે આટલા વર્ષોથી સાથે રહ્યા અને દરેકને ગાઈડન્સ આપ્યું છે એ રીતના આ બધા અમારા મોભીઓ એ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું.